નમસ્કાર મિત્રો હું ભડલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં એક પ્રયોગ કરવાના છે પ્રયોગની અંદર મેં એક સફેદ ફુગ્ગો લીધો છે એક કાળો ફુગ્ગો લીધો છે અને સફેદ ફુગ્ગાની અંદર કાળો ફુગ્ગો લીધો છે આ મેગ્નિફાઇન ગ્લાસ છે સૂર્યપ્રકાશ જે છે એને હું મેગ્નિફાઇન ગ્લાસ દ્વારા આ ત્રણેય ફુગ્ગાઓ પર વારાફરથી કેન્દ્રિત કરવાનો છું અથવા આપાત કરવાનો છું તો ચાલો આ પ્રયોગમાં શું થાય છે પ્રયોગ કરીને જ જોઈએ ખૂબ મજાનો પ્રયોગ છે તમે પણ આ પ્રયોગ ઘરે જાતે કરી શકો છો હવે આપણે અહીં જે કાળો ફુગ્ગો છે એની પર પ્રકાશને કેન્દ્રિત કરીશું મેગ્નિફાઇંગ ગ્લાસથી ચાલો ઈશાંતભાઈ હવે કાળા ફુગ્ગા પર પ્રકાશને કેન્દ્રિત કરો ચાલો તમે જોયું કે તરત જ ફૂટી જાય છે હવે આપણે સફેદ ફુગ્ગો લીધો છે એના પર આ જ મેગ્નિફાઈંગ ગ્લાસ વડે પ્રકાશને કેન્દ્રિત કરીશું ચાલો ઈશાંતભાઈ પ્રકાશ એની પર કેન્દ્રિત કરો તમે જો હજી ફુગ્ગો ફૂટ્યો નથી કાળો ફુગ્ગો તો તરત જ ફૂટી ગયો હતો હજી નથી ફૂટ્યો જુઓ મિત્રો હજી નથી ફૂટ્યો જુઓ એટલે તમે જોઈ શકો છો કે સફેદ પ્રકાશ છે પ્રકાશનું પરાવર્તન કરે છે શોષણ કરતું નથી જ્યારે જે કાળો કલર હતો એટલે કે કાળા કલરનો ફૂગ્ગો હતો એના લીધે પ્રકાશ જે છે એમાંથી ગરમીનું શોષણ કરતો હતો અને ફુગ્ગો ફૂટી ગયો હતો જો હજી ફુગ્ગો ફૂટ્યો નથી મિત્રો સફેદ ફુગ્ગો જે છે હજી પણ ફૂટ્યો નથી લગભગ ચાલીસ સેકન્ડ થઈ ગઈ અને પેલો લગભગ બેથી ત્રણ સેકન્ડમાં ફૂટી ગયો હતો એટલે કહી શકાય કે જે કાળો કલર છે એ ગરમીનું શોષણ કરે છે અને સફેદ કલર જે છે એ ગરમીનું અથવા તો પ્રકાશનું પરાવર્તન કરે મિત્રો અહીંયા આગળ હવે આપણી પાસે એવો એક ફુગ્ગો છે કે સફેદ ફુગ્ગો બહાર છે અને કાળો ફુગ્ગો એની અંદર છે અને હવે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ વડે પ્રકાશને એની પર કેન્દ્રિત કરીશું ચાલો ઈશાનભાઈ કરો જોઈએ કયો ફૂગો છે જુઓ કાળો ફૂગો અંદર નો ફૂટી ગયો મિત્રો કાળો ફૂગો અંદર હતો તેમ છતાં ફૂટી ગયો ફૂગો આ સફેદ ફુગ્ગાની અંદર કાળો ફુગ્ગો છે મિત્રો તમે જુઓ એ ફૂટી ગયો છે આ સફેદ ફુગ્ગો છે હું તમને બતાડું છું જુઓ હા જુઓ આ ફૂટી ગયો પણ સફેદ ફુગ્ગો ફૂટ્યો નથી એટલે કહી શકાય કે સફેદ કલર છે એ પ્રકાશનું અથવા તો ગરમી જે છે એનું શોષણ કરતો નથી અથવા તો પરાવર્તન કરે છે જ્યારે કાળો કલર જે છે એનું શોષણ કરે છે ગરમીનું ખૂબ સરળ પ્રયોગ છે તમે પણ આ પ્રયોગ ઘરે કરી શકો છો